મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારની ડીપીએસ સ્કૂલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. આ ડીપીએસ સ્કૂલની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધા છે. વિરોધ કરી રહેલા વાલીઓના બાળકો વિદ્યાર્થીઓ જે હતા તેમને એલસી પકડાવી દેવામાં આવ્યા છે. વાલીઓએ ફિલહાલ બોપલ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે. ડીપીએસ સ્કૂલના અમુક વાલીઓ જે પોતાનું આંદોલન જે ચલાવી રહ્યા હતા તો તેમના જે કોઈ પણ આ વાલીઓ હતા તેમના બાળકોને લિવિંગ સર્ટિફિકેટ ડીપીએસ સ્કૂલે પકડાવી દીધા છે. અમદાવાદની આ મહત્વપૂર્ણ ઘટના બોપલ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલ કે જ્યાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા. ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા સંજય ટાંક. સંજય, ખાસ એ જણાવો, આ એલસીની ઘટના સામે આવી છે, શું શું વિગતો અત્યાર સુધીમાં સામે આવી? બિલકુલ યસ, જે ફરી એકવાર જે છે ડીપીએસ સ્કૂલના સંચાલકો જે છે તેની દાદાગીરી સામે આવી છે. ફી મામલે જે વિરોધ કરી રહેલા, છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે ફી મામલે, અને વિરોધ કરી રહેલા જે વાલીઓ છે તેમને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અને મોટી સંખ્યામાં જે વાલીઓ જે છે તે હાલ બોપલ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે, અને બોપલ પોલીસ સ્ટેશનમાં શાળા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ કરી રહ્યા છે. ખાસ કે જે વિરોધ કરી રહ્યા છે વાલીઓ જે છે તેમના બાળકોના એલસી પકડાવી દેવામાં આવ્યા હોવાની વિગત જે સામે આવી છે. વાલીઓનો આક્ષેપ છે કે જે તેઓ વિરોધ કરી રહ્યા હતા ફી મામલે, અને તેના કારણે તેમની સામે આ પગલું લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલીઓનો છે. અને હાલ બોપલ પોલીસ સ્ટેશન જે છે વાલીઓ પહોંચી રહ્યા છે. જી, આપનો આભાર સંજય આ સમગ્ર માહિતી આપવા બદલ. તો આખરે હવે ડીપીએસ સ્કૂલનો આ નવો વિવાદ સામે આવ્યો છે.